નમસ્કાર. કોકદિન ઈદ અને કોકદિન રોજા, ઉછળે ને પડે તો જિંદગીના મોજા. નથી કાંઈ ચિંતા, નથી કાંઈ ફિકર, નથી કોઈ ચીજની જિંદગીમાં જીકર. આવે ને જાય એના વેઠવા છે બોજા. કોકદિન ઈદ અને કોકદિન રોજા. મળે દૂધ વાટમાં કે મળે ઝેર પીવા, આપણા તો આત્માના સ્થિર બળે દીવા. કોકદિન ઈદ અને કોકદિન રોજા. આજે એક વાત કરવી છે ને, એક સત્યના સહારે નાના બાળકના સત્યની કેવી અસર થાય એની આ એક સત્ય ઘટના છે. દેશ છે ઈરાક. ઈરાક દેશનું એક નાનું ગામ, એનું નામ જીલાન, અને ત્યાં એક પરિવાર વસે. હવે પરિવાર એટલે માતા, પિતા અને એક બાળક. આ બાળકનું નામ અબ્દુલ કાદિર જીલાની, એના પિતાનું નામ સૈયદ મૂસા. બહુ ભલા માણસ, દીન દુખિયા ગરીબો નિર્ધન આ બધાની સેવા કરે અને એનું જીવન વ્યતીત કરે. શ્રમજીવી માણસ, મહેનત કરશે ઇન્સાન. અને માતાનું નામ ફાતિમા, ફાતિમા બાનું એવા જ ભલા અને સચ્ચાઈને વળગીને જીવન જીવનાર માતા હતા. બાળકે નાનકડું મજાનો એના ગોળમટોળ ચહેરો ને એના વાળ ને એની આંખો ને પિતા અરે મસ્જિદમાં જાય અને પછી એ નમાજ પડે. બીજા જેમ પડે ને એમ એમને જોઈને એ નમાજ પડવાનો પ્રયાસ કરે, બધાના હાથ ચૂમે. અને જે નમાજીઓ આવે ને મસ્જિદમાં એમાં બાળક બહુ પ્રિય. એવા જ અબ્દુલ કાદિર પાસે ભણવામાં હોશિયાર. હવે નાનું ગામ અને એમાં ચાર ધોરણ સુધી શિક્ષણની વ્યવસ્થા. મસ્જિદની એક દિવાલને એને અડીને મદ્રસા એમાં ભણે. પણ એકવાર એવું થયું કે એના ઉસ્તાદે પૂછ્યું, નઈમ અને આ અબ્દુલ કાદિર બે નિશાળમાં મોડા આવ્યા. એટલે નઈમને પૂછ્યું કેમ મોડું થયું, તો નઈમે એમ કીધું કે મારી અમ્માએ મને એક કામ સોંપ્યું હતું ને એમાં મને મોડું. અબ્દુલ કાદિરને પૂછ્યું કે બસ તું તો બહુ નિયમિત છો તો તમને કેમ મોડું થયું. તો એણે કીધું કે હું આજ મોડો ઉઠ્યો હતો એટલે ન સમયસર આવ્યું. પણ આણે હાવ સાચી વાત કીધી એટલે નઈમને પાશ્ચાતાપ થયા, એને દુઃખ થયું. એટલે એ વર્ગમાં ઊભો થયો અને એણે કીધું કે મેં જે કારણ આપ્યું હતું એ ખોટું, મારી માતાએ ક્યાંય નહોતો અને મોડો થયો ને એમાં મારી જ જવાબદારી. એટલે એના ઉસ્તાદ ભલા હતા, બે બાળકોને કોઈ શિક્ષા ન કરી. પણ એક વાત જણાવી કે ખોટું કાંઈ કરવું નહીં જીવનમાં, સત્ય બોલવું. હવે ચાર ધોરણનું શિક્ષણ અબ્દુલ કાદિરે તો પૂરું કરી નાખ્યું, પણ ચોથું ધોરણી પાસ જે થયા ને એમાં સૌથી વધુ માર્ક્સ એને આવ્યા. એટલું જ નહીં પણ 10 વર્ષના રેકોર્ડમાં કોઈ વિદ્યાર્થીને નહોતા માર્ક્સ આવ્યા એટલા માર્ક્સ એમાં. હવે આગળ ભણવાની કોઈ સુવિધા તો ગામમાં હતી નહીં, પણ એના પિતા સૈયદ મૂસા હતા ને એ પોતે વિદ્વાન હતા, મુસ્લિમ મજહબના જાણકાર આલિમ. એણે બાળકને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. પણ એની ઈચ્છા તો એ જ હતી કે કોઈ મોટા શહેરમાં જઈને આ બાળક સારું શિક્ષણ મેળવે. એમ કરતાં કરતાં દિવસો વ્યતીત થતા ગયા અને 16 વર્ષની ઉંમર થઈ અબ્દુલ કાદિરની. એક ભયંકર આઘાત આવી પડ્યો આખા પરિવારમાં. સૈયદ મૂસા બીમાર પડી અને બીમાર પડ્યા અને પથારીમાં સૂતા બસ, પછી ક્યારેય ઊભા જ ના થઈ. એમની વફાત થઈ અને નિર્ધન પરિવાર હતો.
થોડા ઊંટ ને થોડી બકરીઓ સિવાય કાંઈ સંપત્તિમાં નહીં. અને 18 વર્ષ થયા. પણ આની તીવ્ર ઝંખના જે હતી અબ્દુલ કાદિરની, પડખે બગદાદ જેવું શહેર હતું અને એ જમાનામાં પ્રસિદ્ધ શહેર, જગતભરના વિદ્યાર્થીઓ જતા અહીંયા એવું શહેર હતું. તો એને એમ હતું કે બગદાદ જઈને હું આગળ ભણી આવું. અને આ 18મા વર્ષે એને એની માતાને કીધું કે અમ્મા, મારે બગદાદ ભણવા જવું છે. કારણ કે મૂર્ખ રહી જાય માણસ, અજ્ઞાન હોય ને, કુફ્ર એટલે અજ્ઞાન થાય. તો અજ્ઞાની માણસ જે રહ્યો ને એને જીવનમાં બહુ સહન કરવું પડે. એટલે મારે, અને જ્ઞાનનો એક આનંદ હોય છે ને અજ્ઞાનની એક પીડા હોય. આમ ભાષણ આપતો હોય એમ નાનું બાળક આ બધું બોલે ને એમ બોલી ગયા આખું. પણ માતા સમજી ગયા કે હવે આને રોકી શકાય એમ નથી. એટલે એણે કીધું ભલે બેટા જા તું ભણી આવ. અને એણે જીવનભરની જે કમાઈ હતી ને એ 40 સોના મોરો હતી. એ સોના મોર એને જે પહેરણ પહેર્યું હતું ને એમાં માતાએ એવી રીતે સીવી દીધી કે કોઈને ખબર જ ન પડે એમ. હારે સરસામાન આપ્યો, ભાતું આપ્યું. અને એ જમાનો પાસે એવો હતો કે એકલ દોકલ કોઈ પ્રવાસી નીકળી ન શકે. રણ વિસ્તાર આખે આખો જીલાનથી બગદાદ, અને એમાં ચોર લાખ ડાકુ લૂંટારાઓનો ત્રાસ, માણસોને લૂંટી લે. એટલે થતું એવું કે આખા સંઘ કાફલો આખો ભેગો થાય ને પછી પ્રસ્થાન કરે બગદાદ તરફ. અને આ જીલાન શહેર એવું હતું કે એ જે કાફલા અહીંયાથી પસાર થાય ને એ અહીંયા પાસે મુકામ કરે અને રવાના થાય. તો આવી રીતે એક કાફલાએ મુકામ કર્યું. જીલાન શહેરના વેપારીઓ એમાં સામેલ થયા. આજુબાજુ મોટો કાફલો હતો, એક એનો રાહગીર હતો, માર્ગદર્શક હતો, રસ્તો બતાવનાર પણ અનુભવી હતા. એ વૃદ્ધ હતા ને અનુભવી હતા ને એને કંઈક કાફલાને આમ બગદાદ પહોંચાડેલા. એટલે એની સાથે અબ્દુલ કાદિરે વળી માતાએ એને કાફલામાં જવા મંજૂરી આપી. પણ છેલ્લી શિખામણ એક એવી આપી કે જો બેટા, આ હું જે કહું છું ને એ તું ગણીને ગાંઠે બાંધી લે. જીવનમાં સત્યનો સહારો કોઈ દિવસ છોડીશ નહીં, કોઈ દિવસ અસત્ય બોલીશ નહીં. તારામાંથી આપ તૂટી પડે કે ભૂકંપ થાય કે મૃત્યુની ક્ષણો નજીક આવી જાય ને તો સત્યનો સંગાથ તજીશ નહીં. આ મુક્તિનો સત્ય એ મુક્તિનો માર્ગ છે. એટલે અબ્દુલ કાદિરે માતાને વચન આપ્યું કે માતા, હું જીવનમાં કોઈ દી અસત્યનો માર્ગે નહીં જાઉં અને સત્યનો સંગાથ કોઈ દી નહીં છોડું. કાફલો થયો રવાના. ઘણા એમાં હતા યાત્રીઓ મુસાફરો, અને આગળ યુવાનો હતા એના આગળ માર્ગદર્શક હતા ને એમને કાફલો પંથ કાપે જતો. આમ નજર નાખો ત્યાં સુધી રેતી રેતી ને ધુવા, સપાટ સપાટ જમીન, નહીં ઝાડ નહીં પહાડ નહીં ઝરણા કાંઈ પણ. આમ નામ હાલ્યો જાય કાફલો. અને મોટાભાગે થાય આ રણમાં કાફલા જે મુસાફરી કરે ને દિવસમાં બહુ ગરમી, એટલે દિવસે આ લોકો ક્યાંક વિશ્રામ કરે અને રાત્રિ પડે ને એટલે એ રાતે કરે સફર, તો એ સફર આહલાદક બની જાય એમ. અને આકાશના સિતારા ઉપર જ એમના પ્રવાસો હાલ્યા કરે. આ કાફલો આગળ વધ્યો જતો એમાં અલ બુરજના પહાડ સુધી પહોંચી ગયા. અલબુરજનો પહાડ છે ને એ બગદાદ પહેલાં આવે અને એ ઓળંગી અને ખીણમાં થઈ અને સામે પહોંચે ને કાફલો, એટલે બગદાદના મહાલયોને ગુંબજોને ઝાડ જોવા મળે. અને એ જમાનાનું બગદાદ શહેર એટલે વિશાળ મહાલયોને ભવ્ય ગુંજ ગુંબજના અને ઊંચે ઊંચા મિનારા, મોટી મસ્જિદો, આમ વિશાળ રસ્તાઓ, પાછા બાગ બગીચા, એટલા એવું સુંદર શહેર હતું બગદાદ.
અને બધાને ઉત્સુકતા હતી ત્યાં પહોંચવાની. પણ અલ બુરજનો પહાડ ચડીને આમ નીચે ઉતર્યા અને કિરણ પસાર કરી સામે જાય ત્યાં ઘોડાના ડાબલાના મંડ્યા અવાજ આવે અને ધીરે ધીરે એ અવાજો નજીક આવ્યા અને નજીક આવ્યા એટલું જ નહીં, એ તમામ લૂંટારાઓ હતા અને ભયાનક માણસો એના કદરૂપા ચહેરાને મોટી મૂછોને દાઢીને અને એને આ હુમલો જ કર્યો. કાફલાવાળા ગભરાઈ ગયા, રોકોકળ શરૂ થઈ. જેને જે યાત્રી હાથમાં આવ્યો ને એને લૂંટવાની શરૂઆત કરી. એમાં એક લૂંટારો આને પાસે આવ્યો, અબ્દુલ કાદિર પાસે. હે છોકરા, છે કંઈ તારી પાસે? તો કે હા. શું છે? કે 40 સોના મોરો છે. એને થયું કે હા મુફલીસ, આની પાસે શું 40 સોના મોરો? એટલે એને ધ્યાન જ મળ્યું. વળી પાછી લૂંટ તો ચાલુ જ હતી. એમાં એકે પૂછ્યું પાછા ડાકુએ, પેલા છોકરા તારી પાસે કંઈ છે કે નહીં? તો કે હા છે ને, 40 સોના મોર. એટલે ઓણે શું કર્યું? એના સરદાર પાસે આને લઈ ગયો અને સરદાર સામે એને રજૂ કરી દીધો. એટલે સરદારે પૂછ્યું, પણ સરદારે આમ નિરીક્ષણ કર્યું અને ગમે એમ હોય સરદાર તો ભયંકર માનતો હોય, યુદ્ધો થયા છે અવારનવાર, તો ઘાના ચિહ્નો, લાલ આંખોને એને મૂછોને બિહામણો ચહેરોને ક્રૂરતાને ઘાટકી પણ દેખાય. પણ આ બાળકમાં એને નક્ષિક ઇન્સાનિયત જોઈ. એટલે એને પૂછ્યું કે બેટા તારી પાસે કંઈ છે? તો કે હા, 40 સોના મોરો. ક્યાં છે? આ પહેરણ પહેર્યું ને મેં એમાં સીવી દીધી મારી માથે. એટલે એણે ખોલી નાખ્યો ટાંકો, તો ખરા કરતી 40 સોના મોરો પડી. પણ આ સચ્ચાઈની અસર બહુ થઈ સરદારને. એને એમ થઈ ગયું કે બેટા થોડુંક ખોટું બોલ્યો હોત તો તું આ બચાવી શક્યો 40 સોનામાં. તો કે નહીં, મારી અમ્માએ હું જ્યારે નીકળ્યો ને, તું કોણ છો, ક્યાં ગામનો છો, ક્યાં જવાનો? એટલે એણે બધી માહિતી આપી કે જીલાનું મારું ગામ છે, હું અબ્દુલ કાદિર છું, મારા પિતાનું નામ મૂસા છે, માતાનું નામ ફાતિમા છે, અને પિતાનું તો અવસાન છે પણ મારી માતાએ મને બગદાદ ભણવા માટે મોકલ્યો છે, એને મને એને રજા આપી. પણ મને મારી માતાએ એક શિખામણ આપી છે કે બેટા સત્યનો કોઈ દી ત્યાગ કરીશ, સત્યનો સંગાત છોડીશ નહીં, મોત તારી સામે આવીને ઊભો રહે ને તોય સત્ય બોલજે. એટલે મેં આપણે જણાવ્યું કે મારી પાસે 40 સોના મોરો. હવે આવી વાત જિંદગીમાં કોઈ દી સાંભળેલી નહીં. ક્રૂર અને ઘાટકી ભલે હતો પણ ઇન્સાનિયતનો ક્યાંક દીવો તો એના જીવનમાં જલતો. આ વાત સાંભળીને બહુ અસર થઈ એને સરદારને. એણે એટલું જ કીધું કે બેટા તારા જેવી માતા અમને હોત ને અને આવી શિખામણ આપી હોત તો કમસે કમમાં અમે લૂંટારું ને ચોર ને ડાકો તો ન બન્યા હોત. એણે તરત જ સાથીઓને બોલાવીને હુકમ કર્યો કે આ કાફલામાં જે યાત્રીઓનું જે કાંઈ લૂંટ કર્યું હોય ને, તમે જે લૂંટ્યું હોય તમામને બધું પાછું આપ. એટલે એ બધા ખુશ ખુશાલ થઈ ગયા ને બધાની વસ્તુ જેને જેને ઓલે લૂંટી હતી પાછી મળી. અને આ સરદારે માફી માંગી અબ્દુલ કાદિર. એટલે અબ્દુલ કાદિર કે સરદાર મારી માફી માંગવાનો કોઈ અર્થ નથી, પણ અલ્લાહ તઆલાની માફી માંગો અને સાચા હૃદયથી પશ્ચાતાપ કરો ને તો માલિક તમને બધું માફ કરી દે તમારા ગુના અને તમે જિંદગીના સાચા રાહે આવી જાય. પછી તો કાફલો બહુ લહેરમાં આવી ગયો. કિરમાન શાહ પછી એક જગ્યા આવે છે બગદાદમાં પહોંચતા પહેલાં, ત્યાં આ લોકોએ મુકામ કર્યો, રાત્રિ મુકામ કર્યો, ભોજન કર્યું, આરામ કર્યો. સવારના પહોરમાં બગદાદમાં જ્યાં પ્રવેશ્યા ત્યાં તો ખુશ થઈ ગયા બધા. એ જ વિશાળ રસ્તાને એ ગુંબજને. પણ આ અબ્દુલ કાદિરને તો રસ ભણવામાં જ હતો. એટલે એ મદરસામાં પહોંચી ગયા અને ત્યાં એમણે શું કર્યું, મદરસાની પહેલી તપાસ કરી.
તો મૌલાના અબુ સૈયદ એનો પ્રસિદ્ધ હતા, મદ્રસા પ્રસિદ્ધ હતો, એટલે એ ત્યાં ગયા. મસ્જિદમાં નાહી ધોઈ નમાજ પડીને પછી અબુ સૈયદને મળ્યા અને એને જણાવ્યું કે ભણવા માટે આવ્યો છું, જીરાન ગામ છે, આ બધી વિગત કીધી. એટલે તરત એને દાખલ કરી દેવામાં, અને ત્યાંનું શિક્ષણ એટલું ઝડપથી એને લીધું. હોશિયાર તો હતા, ખૂબ જ હોશિયાર, હોનહાર હતો આ બાળક, એટલે એને બધું ભણી લીધું. અને ત્યાર પછી તો 22 વર્ષની ઉંમરમાં તો એને ખ્યાતિ મળી, વિદ્વાન તરીકેની ખ્યાતિ આખા બગદાદમાં પ્રસરી, અને એનાથી ને આગળ વધી. એમ થતાં થતાં આ જે ઉસ્તાદ હતા ને, વડા ઉસ્તાદ એટલે પ્રધાન આચાર્ય એ મદ્રસાનું, એનું પૂરું થયું જીવન. એટલે આખા મદ્રસાની જવાબદારી અબ્દુલ કાદિરને સોંપવામાં, અને એવો એને વહીવટ કર્યો કે જે અગાઉનું મકાન હતું જીર્ણ છીણ થયેલું, એના બદલે આલિશાન મદ્રસાનું મકાનનું નિર્માણ છે, અને ભણાવવા વિદ્યાર્થીઓને એને સાચું શિક્ષણ આપવું. કોઈ સંસારિક બાબતમાં અબ્દુલ કાદિર સાહેબને રસ હતો જ નહીં, એટલે એમણે બસ જો કોઈ દર્દી હોય તો એની દવાની વ્યવસ્થા કરે, દુઃખી હોય તો એને સાંત્વન આપે, એને મદદ કરે, અને રાહ ભૂલેલા હોય ને એ લોકોને સાચો રાહ બતાવે, એમ સમગ્ર જીવન એનું વ્યતીત થયું. અને આજે મોહબ્બતે સુબહાની આ નામથી ઓળખે છે, મહેબૂબે સુબહાની એટલે આમ પવિત્ર મિત્ર, પ્રેમ પ્રેમી એવો અર્થ એનો થાય છે, પવિત્ર પ્રેમ. પણ આવી એની ખ્યાતિ છે, સત્યને વળગી. એટલે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે ફાઇન્ડ આઉટ, જીસસ એમ કહે છે ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ એન્ડ ટ્રુથ વિલ મેક યુ ફ્રી. કૃષ્ણમૂર્તિ એમ કહે છે સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે. જીસસની વાત એવી છે કે સત્યને શોધો, સત્ય જ તમને મુક્તિ અપાવશે. અને કૃષ્ણમૂર્તિ સી ધ ફેક્ટ, ફેક્ટ એટલે હકીકત, હકીકત એટલે સત્ય, સી ધ ફેક્ટ એટલે જે સત્ય છે ને એને જોવો, એ જ પછી તમને માર્ગ બતાવશે. એન્ડ વેન યુ સ્ટાર્ટ ટુ ફોલો ધ ટ્રુથ યુ વિલ નોટ ફોલો એની વન એલ્સ, એન્ડ વેન યુ સ્ટાર્ટ ટુ ફોલો એની વન એલ્સ યુ વિલ સીઝ ટુ ફોલો ધ ટ્રુથ. જ્યારે તમે સત્યને અનુસરો, સત્યનું અનુકરણ કરો, ત્યારે કોઈને અનુસરી નહીં શકો, અને કોઈને પણ અનુસરવાની શરૂઆત કરો ને એટલે સત્યને અનુસરવાનું બંધ થઈ જાય એ જ ક્ષણે. આભાર, ધન્યવાદ.